પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. અંબાજી આજુબાજુના ગામોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવતા અંબાજી ગામમાં વિવિધ સોસાયટીઓના રહેશો દ્વારા પોતાની સોસાયટીઓના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડા અને દાંતા તાલુકામાં કોરોના વાયરસે દસ્તક મારતા સમગ્ર દાંતા તાલુકામાં હડકંપ પચ્યો. હાલમાં ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 80 ઉપરાંત પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ કોરોના વાયરસે એન્ટ્રી કરી છે, ત્યારે કોરોના વાયરસના કારણે દાંતા તાલુકાના સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો. સાવચેતી અને અગમચેતી રાખવા માટે અંબાજી ગામમાં અંબાજીના વિવિધ સોસાયટીના રહીશો દ્વારા પોતપોતાની સોસાયટીના માર્ગો બંધ કરીને સભ્યોને જાણ કરી સોસાયટીની અંદરથી કોઈ બહાર ન જાય, સાથે કોરોના વાયરસ તો રોગ જે સોસાયટીથી લઈને ગામ સુધી ન પહોંચે તે માટે થઈને તકેદારીના સાવચેતીના ભાગરૂપે અંબાજીની વિવિધ સોસાયટીઓમાં સાથે સોસાયટીઓના જાહેર રસ્તાઓ પણ બંધ કરી દીધા છે. હાલમાં જ્યારે ભારતમાં રોગનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ગામ કે સોસાયટીને સુરક્ષિત રાખવી આપણી જવાબદારી છે. અંબાજીની વિવિધ સોસાયટીઓ અને એરિયાના રહીશો દ્વારા કોરોના વાયરસનો ચેપ વધુ ન ફેલાય તે માટે થઈને પણ તકેદારી રાખવામાં આવી છે. વધુમાં લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરાય. કોઈ પણ પ્રકારના ફેરિયાઓને અંદર ન પ્રવેશવાની પણ અપીલ કરવામાં આવી છે. સાથે ફેરિયાઓને તો અંદર પ્રવેશવાની મનાઈ જ કરવામાં આવી છે. સંપૂર્ણપણે બહારથી આવતા લોકો માટે નિષેધ કર્યો છે. જે આ બહારથી શાકભાજી વેચવા આવે છે, અન્ય ફેરિયાઓ આવે છે, દૂધવાળાઓ છે, તમામને અમે મનાઈ કરી છે અંદર સોસાયટીમાં પ્રવેશ માટે, અને અન્ય કોઈ વ્યક્તિઓને પણ અંદર આવવા માટે અમે મનાઈ કરી છે. અને જે સોસાયટીમાં રહે છે વ્યક્તિઓ એમને પણ કામ વગર બહાર જવા માટે અમે મનાઈ કરી છે. અને સજ્જડ સોસાયટીના સ્વૈચ્છિક બધા સોસાયટીના સભ્યોએ મળી અને અમે આ સંક્રમણ ના ફેલાય એના માટે થોડા પગલાં ભર્યા છે. અને હું વિનંતી કરું છું અંબાજીના બીજા એરિયાઓમાં પણ કે આ રીતે જો આપણે સાવચેતીના પગલાં લઈશું તો કોરોના નામના સંક્રમણને આપણે ચોક્કસપણે નાબૂદ કરી શકીશું. અરવિંદ અગ્રવાલ, જીટીવી ન્યૂઝ, અંબાજી.